हेलो एवरीवन, आज આપણે લોકો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં કરી રહ્યા છીએ ઇલસ્ટ્રેશન નંબર 7. મેં પહેલા જ કીધું કે આ ચેપ્ટર છે થોડુંક બહુ ધ્યાન રાખવા જેવું છે, એટલે હું ધીરે ધીરે ઇલસ્ટ્રેશન વાઇઝ જાઉં છું, કારણ કે એમાં ધીરે ધીરે બધા કન્સેપ્ટ્સ આવતા જાય ફ્રેન્ડ્સ. ઓકે, તો ચલો આપણે અહીંયા જોઈએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 7, કારણ કે એક્સરસાઇઝમાં ડાયરેક્ટલી જાશું તો બિગર સમ સ્ટાર્ટ થશે, બરોબર છે? અને બિગર સમ ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ તમારા માટે સારું નથી, એટલા માટે આપણે ઇલસ્ટ્રેશન નંબર 7 થી જઈએ છીએ ધીરે ધીરે. કે અયર એન્ડ કંપની ઓફ મદ્રાસ કન્સાઇન 1000 રેડિયો એટ રૂપીસ 150 ટુ જશાણી બ્રધર્સ ઓફ ભાવનગર. અયર એન્ડ કંપનીએ જશાણી બ્રધર્સને માલ મોકલ્યો છે, એટલે એ કન્સાઇનર કોણ થઈ ગયો છે? અયર એન્ડ કંપની. તો લખો ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર Ayer and Company, in the books of consignor Ayer and Company, consignment account. Hola, group mein message usin na dena bhai. Pahit. અને કન્સાઇની કોણ છે અહીંયા? તો કે કન્સાઇની છશાની બ્રધર્સ અકાઉન્ટ. અહીંયા કન્સાઇની કોણ છે? તો કે છશાની બ્રધર્સ. તો એનું પણ અકાઉન્ટ બનાવવું પડશે. કન્સાઇનરની બુકમાં બે અકાઉન્ટ બનશે, એક હશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને બીજું હશે કન્સાઇનીનું અકાઉન્ટ. ઓકે એવરીવન, ક્લિયર? ચલો બે એકાઉન્ટ છે એ આપણે લોકોએ બનાવવાના હતા. ચલો ક્લિયર બધાને? ચલો આગળ વાંચું છું. હું સમ પેલા આખો વાંચીને ડિક્ટેટ કરું છું, પછી આપણે સમ તરફ આગળ વધશું. ચલો એને 1000 રેડિયો અને 150 ના ભાવે મોકલા છે, એટલે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ માં આપણે એને શું કરી દેવું પડશે? ડેબિટ ટુ ગુડ્સ સોલ્ડ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, બરોબર છે? અયર એન્ડ કંપની પે 10000 ફોર ફ્રેટ, 1000 ફોર વેજીસ એન્ડ 500 ફોર ઇન્સ્યોરન્સ. અયર એન્ડ કંપની એ પે કર્યા છે, એટલે કે કન્સાઇનરે પોતે પે કર્યા છે, તો આપણે એને ક્યાં લખશું? ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ કરીને લખશું, અને આ બધા જે એક્સપેન્સ છે એને કન્સાઇનમેન્ટમાં ડેબિટ કરી દેશું ફ્રેન્ડ્સ. 100 રેડિયોઝ વેર ડિસ્ટ્રોયડ બાય ફાયર ઇન ટ્રાન્ઝિસ્ટ એન્ડ ધ ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ અ ક્લેમ ઓફ 6000 ઓલરી. એનો મતલબ એવો થયો કે 100 રેડિયો છે એ ટ્રાન્ઝિસ્ટ, એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન આપણે કરતા હોય વ્યવહાર કરતા હોય એમાં વચમાં નાશ પામ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું છે કે હું તમને 6000 રૂપિયા આપીશ. એનો મતલબ એવો થયો કે અહીંયા એબનોર્મલ લોસ આવશે. અહીંયા શું આવશે? એબનોર્મલ લોસ. એ આપણે ગણતરી કરશું. જસાની બ્રધર્સ ટુક ડિલિવરી ઓફ ધ રિમેનિંગ રેડિયોઝ એન્ડ પે રૂપીઝ 13500 ફોર કસ્ટમ ડ્યુટી એન્ડ અધર ચાર્જ. જસાની બ્રધર્સ છે એ રેડિયો લેવા જાય છે, પણ એ કેટલા રેડિયો લેવા જશે? કારણ કે 1000 રેડિયો લે મોકલા હતા એને, એમાંથી 100 રેડિયો તો રસ્તામાં નાશ પામી ગયા, એટલે જસાની બ્રધર્સ એ કેટલા રેડિયો લેવા જશે ફ્રેન્ડ્સ? 900 રેડિયો લેવા જશે, અને 13500 રૂપિયા કસ્ટમના અને અધર ચાર્જ પે કરશે. એનો મતલબ એવો થાય છે કે 13500 રૂપિયા જે જસાની બ્રધર્સ પે કરે છે એ ખાલી કેના છે? 900 રેડિયોના જ છે. અને આની ગણતરી આપણે કેલ્ક્યુલેશન છે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ માટે લેવું પડશે ફ્રેન્ડ્સ. ધ કન્સાઇની એક્સેપ્ટેડ અ બિલ ઓફ 50000 ડ્રોન બાય ધ કન્સાઇનર ફોર 3 મંથ. કન્સાઇનરે જે બિલ્સ લખ્યું છે એ કન્સાઇનીએ એક્સેપ્ટ કરી અને કન્સાઇનરને પાછું આપી દીધું છે,
जो ही कंसाइनर ने पाछू आपी दे तो आपने एंट्री करता था भाई बिल्स रिसीवेबल अकाउंट डेबिट टू कंसाइनी अकाउंट क्रेडिट એટલે આપણે કન્સાઇનર ના અકાઉન્ટ માં આ જે બિલ્સ છે એમે અમાઉન્ટ 50000 ને ક્રેડિટ કરી દેશું ફ્રેન્ડ્સ તો કન્સાઇનિંગ સેટ ઇન અકાઉન્ટ સેલ અકાઉન્ટ સેલ એટલે શું તો કે માં બધી ડિટેલ હોય કે ભાઈ કેટલા નો માલ કેટલા માં વેચો બરાબર કેટલા રોકડે થી વેચો કેટલું ઉધાર વેચું બધી માહિતી તો કન્સાઇનિંગ સેટ ઇન અકાઉન્ટ સેલ આફ્ટર 2 મંથ સ્ટેટિંગ ધેટ હેઝ સોલ્ડ 800 રેડિયો એટ રૂપિયા 250 એને એમ કીધું કે 800 રેડિયો વેચી નાખ્યા છે 250 ના ભાવે He had paid 3,000 for advertisement and other selling charge. એટલે એનો મતલબ એવો થયો કે કન્સાઇની ઓલા પહેલા 13,500 તો પહેલા ચૂકવા હતા અને સાથે સાથે આ 3,000 રૂપિયા બીજા ચૂકવા એડવર્ટાઇઝમેન્ટ ના લેના પણ આ જે 3,000 એડવર્ટાઇઝમેન્ટ ના લેના ચૂકવે છે એમાં આપણે લોકોએ ક્લોઝિંગ સ્ટોક ની જ્યારે ગણતરી કરીએ ત્યારે એડવર્ટાઇઝમેન્ટ કે સેલ્સ એક્સપેન્સ ધ્યાનમાં લેવાનું નથી એવું મેં તમને શીખવાડ્યું હતું ફ્રેન્ડ્સ યાદ હોય તો The consignee is entitled to a commission of 5% of gross sale profit. જે સેલ્સ કરે એના 5% એને શું દેવાનું છે કમિશન દેવાનું છે એટલે કન્સાઇનમેન્ટ માં ડેબિટ ને કન્સાઇની માં ક્રેડિટ એટલે સમ ઈઝી છે ફ્રેન્ડ્સ ખાલી એક જ એબ્નોર્મલ લોસ ફાઇન્ડ કરવા માટે આખો સમ ગણાવે છે અહીંયા ખાલી લોકો માંગ્યું છે કન્સાઇનમેન્ટ જ અકાઉન્ટ પણ હું તમને બે શીખવાડું છું કારણ કે મારે આગળ તમને લોકોને આવડતું હોય એ મારે જરૂરી છે મારા માટે ગાઈસ ઓકે તો ચાલો સૌથી પહેલા માલ મોકલે છે તો શું એન્ટ્રી કરશું ટુ कंसाइनमेंट अकाउंट में डेबिट करो टू गुड्स सेंट ऑन कंसाइनमेंट अकाउंट कितना रेडियस छे 1000 और 150 लिखे ओके એટલે ટોટલ થાય છે 1 લાખ એન 50000 That's great. चलो एना पछी कंसाइनरे कई खर्चो कर्यो तो याद होय तो 10000 नो 1000 नो अने 500 नो बराबर छे कंसाइनरे पे कर्यो तो એટલે કે કન્સાઇન એટલે કે આપણે તો આપણે અહીંયા લખશું ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ઇનટુ બ્રેકેટ કરી લખશું એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇનર expenses paid by consignor चलो अलग अलग expenses pay किया છે તો બધાને આપણે અલગ અલગ દેખાડીએ 10000 એસી ના આપ્યા છે freight ના તો લખો નીચે freight 10000 પછી છે wages 1000 पची छे इंश्योरेंस 5000 500 टोटल क्या 11500 आई पे नी सेकंड इफेक्ट नहीं आवे कारण के आपने कैश अकाउंट एन बनायो और गुड सेंट ऑन कंसाइनमेंट अकाउंट पर बनायो नथी फ्रेंड्स ओके एना पछी 100 रेडियो डिस्ट्रॉय बाय फायर लखो वर्किंग नोट नंबर 1 आज मेन छे वर्किंग नोट नंबर 1 वैल्यू ऑफ एबनॉर्मल लॉस वैल्यू ऑफ एबनॉर्मल लॉस चलो कितना सेट्स थे डिस्ट्रॉय थया छे 100 सेट्स और एनी कॉस्ट कितनी थी 150 એટલે ટોટલ 15000 રૂપિયા આસાસે હવે જ્યારે કન્સાઇનર માલ મોકલતો હતો તો કન્સાઇનરે કઈ ખર્ચો પણ કર્યો હતો ને તો લખો પ્લસ કન્સાઇનર્સ પ્રપોઝનેટ એક્સપેન્સીસ કેટલો ખર્ચો કર્યો હતો કન્સાઇનરે એટલે કે આપણે 11000 ને 500 પણ કેટલા સેટ્સ માટે 1000 સેટ માટે 1000 સેટ માટે 11000 ને 500 નો ખર્ચો કર્યો હતો આપણે 1000 રેડિયો મોકલા ત્યારે આપણે લખો 11000 ને 500 રૂપિયા નો ખર્ચો કર્યો હતો એટલે લખો રેડિયો ને રૂપિયા કેમ છે 1000 મોકલા હતા ને 1000 રેડિયો પહેલી જ લાઈન માં કીધું 1000 રેડિયો મોકલા છે
ત્યારે 11500 નો ખર્ચો કર્યો, કેટલા રેડિયો નાશ પામ્યા છે? તો કે 100 રેડિયો. તો 100 રેડિયો નો ખર્ચો કેટલો થાય? 1150 રૂપિયા. 1500 આ બેનો મલ્ટીપ્લિકેશન ડિવાઈડ બાય 1000. તો ટોટલ કેટલી આવે છે આપણી બુકમાં કોસ્ટ? 16,150. ટોટલ કોસ્ટ આવે છે 16,150. આમાંથી ઇન્સ્યોરન્સ કંપની આપણને કેટલા આપવાનું કહે છે? ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ 6,000 ને? ઇન્સ્યોરન્સ કંપની જો આપણને 6,000 આપશે એવું કીધું હતું ને, મને યાદ છે, તમને યાદ ન હોય તો ખબર નહીં. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે અમે તમને 6,000 રૂપિયા આપશું, તો એનો મતલબ એવો થયો કે 10,150 રૂપિયાનો આપણને શું થશે? લોસ. ક્લિયર એવરીવન? ઓકે, આ બહુ મહત્વની એન્ટ્રીઓ હતી. ચલો હવે આપણે એન્ટ્રી કોની દેવાની છે? એક આ 6,000 ની જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળવાના છે, અને એકાદ 10,150 ની ઇન્સ્યોરન્સ કન્સેમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ કરશું. ઇન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા આપ્યા કે એક્સેપ્ટ કર્યો ક્લેમ? ખાલી ક્લેમ એક્સેપ્ટ કર્યો છે. એનો મતલબ એવો છે કે ઇન્સ્યોરન્સ કંપની આપણને હજી રૂપિયા આપ્યા નથી. તો ચાલો કન્સેમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ કરો 12 ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ વર્કિંગ નોટ નંબર 1 કેટલા? તો કે 6,000. ઇન્સ્યોરન્સ કંપની કીધું તો કે અમે 6,000 રૂપિયા આપશું, બરોબર છે? પછી બાય લોસ આપણને થઈ, લોસ ને ક્યાં જવા દેવાનો છે? પ્રોફિટ એન્ડ લોસ માં. બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એ લોકો લખે છે જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તમને મજા આવે એ શબ્દ યુઝ કરી શકો. વર્કિંગ નોટ નંબર 2. લોસ કેટલો હતો? 10,150. સોરી, 1, નોટ 2. 1 માં જ આવી ગયો ને લોસ. 10,150 રૂપિયા. ક્લિયર એવરીવન બધાને? ચલો પછી કન્સાઇનીએ જસાણી બ્રધર્સે 13,500 નો ખર્ચો કર્યો હતો, અને આખો જો મેં રકમ વાંચી લઉં ને આખી રકમ, તો છેલ્લે એવું પણ કહે છે કે જસાણી અને બ્રધર્સે હજી કંઈક ખર્ચો કર્યો હતો. કેટલાનો? 3,000 નો એડવર્ટાઇઝ માટે. તો બે ખર્ચા આપણે ભેગા જ લખી લઈએ. જો છેલ્લે કીધું છે કે જસાણી અને બ્રધર્સે 3,000 રૂપિયા, હી હેડ પેઇડ રૂપીઝ 3,000 ફોર એડવર્ટાઇઝમેન્ટ. એટલે જસાણી બ્રધર્સે 3,000, એ પણ એડવર્ટાઇઝ ના પણ ચૂકવા હતા. એટલે બેને ભેગું કરીને લખીએ આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ, કારણ કે ખર્ચો છે અને ખર્ચો આપણે ભોગવવાનો છે. ટુ કન્સાઇની જસાણી બ્રધર્સ અકાઉન્ટ, ટુ કન્સાઇની જસાણી બ્રધર્સ અકાઉન્ટ સેના રૂપિયા ચૂકવતા? તો કે ભાઈ કસ્ટમ્સ ના અંદર ની કોલમ માં લખજો 13,500, અને એડવર્ટાઇઝમેન્ટ ના એને પે કર્યા હતા 3,000. ટોટલ થાય છે 16,500. ઓકે ગાઈઝ, આજે 16,500 છે જસાણી બ્રધર્સ ને આપણે દેવા પડશે, એટલે ત્યાં ડેબિટ. તો જસાણી બ્રધર્સ માં આપણે શું કરવું પડશે ફ્રેન્ડ્સ? એને ક્રેડિટ. તો કરો જસાણી બ્રધર્સ માં ક્રેડિટ સાઈડ 16,500, અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 16,500 સાઇન કરી અને આપણને પાછું આપી દે છે, બરોબર છે? તો કન્સાઇની આપે છે, તો કન્સાઇની ના અકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરીએ 50,000 રૂપીઝ, અને ઓપોઝિટ અકાઉન્ટ નું નેમ લખીએ બાય બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ. બાય બિલ્સ
रिसीवेबल्स अकाउंट ने हजी कहू छु फ्रेंड्स के जो आ चैप्टर पूरेपूरो सीखवो હોય ક્રેડિટ માં નહી કે પૂરેપૂરો સીખવો હોય તો ઘરે જઈને બે વખત આ સમ ગણો બધા તો જ આ ચેપ્ટર પૂરું આવડશે બાકી નહીં આવડે ઓકે એવરીવન એટલે હજી ખાલી બસ બિલ મળ્યું છે એને ડિસ્કાઉન્ટ નથી બેંક બેંક પાસે બરાબર છે બાકી ગયા એકાદ સમ કર્યો તેમાં બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું હતું પ્રાણ જ કર્યું ધ કન્સાઇની સેન્ટ એન અકાઉન્ટ સેલ આફ્ટર ટુ મેન સ્ટેટિંગ દેટ હી હેઝ સોલ્ડ 8 રેડિયોસ એટ 250 ઈચ ચલો 800 રેડિયો વેચ્યા છે 250 ના ભાવે એને વેચ્યા છે કે રૂપિયા એની પાસે પડ્યા છે પણ સેલ્સ આપણું કહેવાય છે એટલે આપણે એને ક્રેડિટ કરી નાખી આપણા એકાઉન્ટમાં લખો બાય કન્સાઇની જશાની બ્રધર્સ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આપણે સેલ્સ કેટલા રેડિયોઝ વેચ્યા છે તો કે ભાઈ 800 રેડિયોઝ અને 250 ઈચ ચાલો એટલે કેટલા થયા 2 લાખ અહીંયા ડેબિટ તો જશાની બ્રધર્સ માં શું કરશું ફ્રેન્ડ્સ આપણે ક્રેડિટ સોરી ક્રેડિટ તો અહીંયા ડેબિટ યોગ્યનો ઉપર એમાં હું કન્સાઇની જશાની બ્રધર્સ માં ડેબિટ કરશું 2 લાખ અને ઓપોઝિટ અકાઉન્ટ નું નેમ લખશું ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું સેલ્સ ઓકે ફ્રેન્ડ્સ એના પછી કન્સાઇની એ 3000 ચૂકવો દઈ તો આપણે એન્ટ્રી ઓલરેડી કરી નાખી છે ધ કન્સાઇન ઇઝ એન્ટાઇટલ્ડ ટુ કમિશન ઓફ 5% કન્સાઇની ને 5% કમિશન દેવાનું છે તો એ સેના ઉપર હોય સેલ્સ ઉપર જ હોય કે મફત થોડો કોઈ કામ કરે ચલો કન્સાઇની ને કમિશન દઈએ તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ માં ડેબિટ કરો ટુ કન્સાઇની જશાની બ્રધર્સ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો કમિશન સેલ્સ ના 5% એટલે સેલ્સ ટોટલ કેટલું હતું ફ્રેન્ડ્સ 2 લાખ નું સામે તો લખો 2 લાખ એના 5% કરો એટલે કેટલા થયા 10,000 થયા 2 લાખ ના 5% કેટલા થયા ફ્રેન્ડ્સ 10,000 હવે કલાક થયા કરો હવે આ કર ત્યાં ડેબિટ તો કન્સાઇની માં આપણે શું કરે પડશે ફ્રેન્ડ્સ એને ક્રેડિટ લખો 10,000 ઓપોઝિટ અકાઉન્ટ ને બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ચલો ક્લિયર એવરીવન હવે તમને એમ થાય સમ પૂરો થઈ ગયો પણ હજી સમ પૂરો નથી થયો કારણ કે એની ક્લોઝિંગ સ્ટોક ગોતવાનો બાકી છે લખો વર્કિંગ નોટ નંબર 2 કા ક્લોઝિંગ સ્ટોક તો ગોતવો પડે ને એ સમ માં કે આપણે લોકો આપણા મગજ થી વિચારવાનું વર્કિંગ નોટ નંબર 2 હા એ બધામાં આપણે ગોતવા જ પડે ક્લોઝિંગ સ્ટોક વર્કિંગ નોટ નંબર 2 ફ્રેન્ડ્સ એનું નામ છે ક્લોઝિંગ સ્ટોક ચલો હવે સમજો કઈ રીતના બધી માયાજાળ રચાણી તો કે 1000 રેડિયો મોકલા હતા એમાંથી 100 રસ્તામાં નાશ પામ્યા અને 800 વેચ્યા તો ક્લોઝિંગમાં 100 રેડિયોઝ રહ્યા સમજાણો ફ્રેન્ડ્સ 1000 મોકલા હતા 100 છે રસ્તામાં લોસ થઈ ગયા અને 800 છે એને સેલ્સ કર્યા તો 100 રેડિયોઝ આપણી પાસે હજી પડ્યા છે ફ્રેન્ડ્સ હવે આપણે કોસ્ટ કરીએ એની 100 કોસ્ટ કેટલી થશે તો કે 100 રેડિયો સેટ્સ ઇન્ટુ 150 ઇન્ટુ સોરી ટોટલ 15,000 ચલો હવે ક્લોઝિંગ સ્ટોક માં બે નો ખર્ચો એડ કરવાનો બરાબર છે ને પ્લસ કન્સાઇનર્સ પ્રપોઝ નેટ એક્સપેન્સ
तो 1000 माटे कंसाइनर है याद रखो 11500 रुपीस ना एक्सपेंस कही रहो तो कंसाइनर है ये आप लोगों ने क्या लकी अन्य पहला नहीं वर्किंग नोट पर जो ही हो तो 100 नो या लॉस था तो कितना एक्सपेंस कंसाइनर नो क्या है 1150 बराबर है लखो प्लस कंसाइनीज प्रपोज नेट एक्सपेंस प्लस कंसाइनीज प्रपोज नेट एक्सपेंस तो कंसाइनी ये जो कितना खर्चो कह रहे तो कंसाइनमेंट अकाउंट में आ जाओ एक वक्त कितना नो नहीं 16,500 नो तो लेवानो याद करो कि क्लोजिंग स्टॉक की गणतरी करिए त्यारे एमा एडवर्टाइजमेंट ना ने सेल्स ना एक्सपेंस नहीं लेवाना એટલે એને 900 રેડિયો સેટ્સ માટે 13,500 નો ખર્ચો કર્યો કેવા છે સમજાણો કેમ કારણ કે જો 100 રેડિયો મોકલા હતા 10 તો રસ્તામાં નાશ પામી ગયા એટલે ઓલા પાસે ખાલી 900 જ આવ્યા હોય તો એને 900 નો ખર્ચો કર્યો કેટલા રૂપિયા 13,500 3000 રૂપિયા આપણે એમાં સેલ્સ ના એટલે કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ગણતા નથી ક્લોઝિંગ સ્ટોક વખતે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ગણાય નહીં એ મે નોટ લખાઈ દી છે તો હું 13500 ટોટલ 16500 છે આઈ ગયા 13500 લખ્યા છે બુક માં કસ્ટમ ડ્યુટી દે હા ને એડવર્ટાઇઝમેન્ટ નથી લેવાના એમાં ક્લોઝિંગ સ્ટોક ગણતી વખતે चलो 900 माटे 13500 जो 1000 नहीं आ 900 माटे गणवाना कारण के 100 तो रस्ता में नाश पामी गया था कंसाई नहीं जारे 900 लेवा गया कहीं साई नहीं जारे लेवा गया तो खाली तेरा 900 जता है नहीं पास है तो वो तो वेदन 800 लग करने होगी 100 वेदन वो वेदन इन्हें खर्चो 900 माटे 13500 नो कहीं रो तो 100 माटे के टलो એટલે આપણી પાસે જે ક્લોઝિંગમાં 100 યુનિટ છે એમાં આ ખર્ચાને પણ આપણે એડ કરવો પડશે એટલે 13500 ગુણ્યા 100 ડિવાઇડ બાય 900 કેલા 1500 ચાલો ટોટલ કોસ્ટ કરો જીએ 17,650 वेरी गुड चलो 17,650 चलो क्लोजिंग स्टॉक की वैल्यू लखो 650 चलो लखो कंसाइनमेंट अकाउंट में क्रेडिट साइड 17,650 बाय क्लोजिंग स्टॉक चलो नहीं हवे टोटल करो क्रेडिट साइड नो टू लेख 33,800 डेबिट साइड टोटल ने मुकिए टू लेख 33,800 चलो एमाती डेबिट साइड बदु माइनस करो 233,800 એમાંથી 233 એમાંથી ડેબિટ સાઈડ બધી માઇનસ કરો ફ્રેન્ડ્સ 5800 કેટલા 45,800 ઓકે માઇનસ વેરી ગુડ ચાલો તો આને આપણે કહેશું ટુ નેટ પ્રોફિટ 45,800 टू नेट प्रॉफिट અને આને ક્યાં જવા દેશો આપણે પીએનએલ માં જવા દેશો ફ્રેન્ડ્સ ઓકે ચલો હવે ઓલાનો હિસાબ કરીએ કન્સાઈની નો કન્સાઈની પાસેથી આપણે લેવાના હતા 2 લાખ એટલે બંને બાજુ મૂકો 2 લાખ 2 લાખ ચલો બચે છે કેટલા અહીંયા 1,23,500 અને અહીંયા આપણે લખશું બાય
बैंक अकाउंट बराबर से ई रुपया आपने इनी पास थी ले लेवा पड़से 76,500 वध माइनस चलो बधाई ना आयो हो आ समय एवडो होय तो घणो बड़ो तुमने चैप्टर में आवडी गयो केवा से गाइस पर जो आ सम नो आयो तो तुमने घणो बड़ो नथी आवडतो ए पण कही सकासे એટલે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ કરવાની છે આ ચેપ્ટર માટે એવરીવન સોચમાં નહીં તો એના પછી નું કરવા મને છોડી દીધું એ તો ભૂલી જશે ચલો એના પછી જો ઇરશી નંબર 8 ફ્રેન્ડ્સ હવે એક કે બે ટોપિક આપણે બાકી છે નવા એ બે ટોપિક આવી જશે ને પછી આપણે લોકો છે જમ્પ કરશું આપણે આઈએમપી સમ્સ ઉપર બરોબર છે બે ટોપિક બાકી છે એક બે ટોપિક एक खत्म થઈ જશે એટલે ડાયરેક્ટ જમ્પ કરશો આપણે આપણા આઈએમપી ટોપિક ઉપર સોલ્વ કરો ઇલસ્ટ્રેશન નંબર 8 ઉપર આવીએ ધ નટરાજ કેમિકલ ઓફ નવસારી કન્સાઇન 200 લિટર ઓફ કેમિકલ એ ટુ રૂપાલી ટ્રેડર્સ ઓફ મહેસાણા એટ રૂપિસ 10 પર લિટર હવે જો નટરાજ કેમિકલ એ શું કહ્યું છે કે રૂપાલી ટ્રેડર્સ છે મહેસાણાની એને એ કેમિકલ મોકલે છે કેટલા લિટર 2000 લિટર એટલે કન્સાઇનર કોણ છે નટરાજ કેમિકલ અને કન્સાઇની કોણ છે રૂપાલી ટ્રેડર્સ ધે પેડ 1000 ફોર એક્સપેન્સીસ ધે ધે કોણ તો કે નટરાજ 1000 ખર્ચો કર્યો એટલે આપણે એને શું કરશું કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું ટુ કેશ ઓર બેંક ધ કન્સાઇની એક્સેપ્ટેડ અ બિલ ઓફ 12000 ડ્રોન બાય ધ કન્સાઇનર વિચ ધ લેટર ડિસ્કાઉન્ટેડ ફોર 11800 12000 નું એક બિલ્સ લખ્યું એટલે કન્સાઇનીના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દેશો આપણે 12000 રૂપિયા બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ તરીકે એ બિલ આપણે બેંકમાં ડિસ્કાઉન્ટ કરી રહ્યો એટલે બેંકવાળા આપણને 11800 રૂપિયા આપ્યા તો 200 રૂપિયા એને કાપી લીધા બેંકવાળા આવે તો એને આપણે કહીએ છીએ ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ ને આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ કરશું ફ્રેન્ડ્સ એક્સપેન્સ તરીકે ઓકે 100 લિટર એ ડિસ્ટ્રોયડ ઇન ટ્રાન્ઝિટ ફોર વિથ ધ ઇન્સ્યોરન્સ કંપની પેઈડ અ ક્લેમ ઓફ 600 રૂપાલી ટ્રેડર્સ ટુક ડિલિવરી ઓફ ધ રિમેનિંગ ગુડ્સ એન્ડ પેઈડ 1200 ફોર સેલ્સ એક્સપેન્સ હવે 100 લિટર જે છે એ રસ્તામાં જ નાશ પામી ગયું એટલે 2000 લિટર મળ્યું તે પછી 100 લિટર રસ્તામાં નાશ પામ્યું પણ અહીંયા કીધું નથી કે નેચરલ છે કે કોઈ એક્સિડેન્ટલી છે પણ અહીંયા ઇન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા આપ્યા છે એટલે એનો મતલબ એમ કે નેચરલ નહીં હોય એક્સિડેન્ટલી હશે એટલે આજે 100 લિટરનો જે લોસ થાય છે એને આપણે લોકો કહેશું એબનોર્મલ લોસ ફ્રેન્ડ્સ અને રૂપાલી ટ્રેડર્સ થી બાકી 1900 લિટર કેમિકલ લઈ આવી અને એમાંથી અને એના માટે 1200 રૂપિયાનો ખર્ચો કર્યો પણ સેલ્સ એક્સપેન્સ છે એટલે યાદ રાખતો જવાનું કે સેલ્સ એક્સપેન્સ ને ક્લોઝિંગ સ્ટોક ની ગણતરીમાં કોઈ દિવસ આપણે ધ્યાનમાં લેતા નથી ફ્રેન્ડ્સ ફ્રોમ ધ એકાઉન્ટ્સ રિસીવ ફ્રોમ ધ કન્સાઇની ઇટ વોઝ સીન ધેટ 1600 લિટર એ સોલ્ડ એટ રૂપિસ 20 1600 લિટર છે એને વેચી નાખ્યું 20 રૂપિયામાં એટલે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ અને કન્સાઇનીમાં ડેબિટ એન્ડ ધેર વોઝ અ શોર્ટેજ ઓફ 50 લિટર ડ્યુ ટુ નેચરલ કોઝ હવે સમજો કે 50 લિટર છે ઈ નેચરલ જે નેચરલ ને કારણે છે ઈ શોર્ટેજ આવી છે તો ક્યાં શોર્ટેજ આવી મહત્વની છે રૂપાલી પાસે શોર્ટેજ આવી છે બરોબર છે એટલે ન્યા આપણે ગણવું પડશે આખો નેચરલ ખર્ચો એનો ધ કન્સાઇની વોઝ એન્ટરટેડ ટુ અ કમિશન ઓફ 5% એન્ડ અ ડેલ ક્રેડિટ કમિશન ઓફ 2% કન્સાઇની જે છે એને 5% આપણે કમિશન દેશું અને 2% ડેલ ક્રેડિટ કમિશન ટોપિક આવી ગયો છે કે ડેલ ક્રેડિટ કમિશન એટલે શું તો કે જ્યારે કન્સાઇની છે એ ક્રેડિટમાં ગુડ્સ વેચે છે એટલે કે બાકીમાં જો માલ વેચે તો એના ઉપર આપણે એને વધારાનું કમિશન દઈએ એને ડેલ ક્રેડિટ કમિશન કહેવાય આ એટલા માટે આપવામાં આવે છે કે માનો કે કોઈને બાકીમાં માલ વેચ્યો હોય અને પૂછ લાગે તો એ ભોગવવાનું કોને કન્સાઇનીએ એટલા માટે આપણે એને એડિશનલ વધારાનું કમિશન આપીએ છીએ જેનું નામ છે ડેલ ક્રેડર કમિશન ફ્રેન્ડ્સ ધ કન્સાઇની સેન્ટ અ બેંક ડ્રાફ્ટ ફોર ધ બેલેન્સ અલોંગ વિથ ધ અકાઉન્ટ સેલ્સ અ કસ્ટમર ટુ હુમ ધ કન્સાઇની હેઝ સોલ્ડ ગુડ્સ ફોર રૂપીઝ 1000 ઓન ક્રેડિટ વોઝ ડિક્લેર્ડ બેંક કરપ્ટ એન્ડ ઓન્લી 50 પૈસા ઇન અ રૂપીઝ કુડ બી રિકવર્ડ ફ્રોમ હિઝ એસ્ટેટ હવે કન્સાઇનીએ કોઈને માલ વેચ્યો તો 1000 રૂપિયાનો એ બેંક કરપ્ટ થઈ ગયો એટલે કે નાદાર જાહેર થયો બેંક કરપ્ટ એટલે કે શું થયું નાદાર એ પોતે નાદાર જાહેર થયો અને ખાલી 50 પૈસા જ આપશે તો એની એન્ટ્રી કન્સાઇનર પોતાની બુક્સમાં શું કરશે તો કે કાઈ નહીં કરે શું કામ એને
कारण के आपने कंसाइनी ने डेल क्रेडिट कमीशन आपू छे। डेल क्रेडिट कमीशन एटला माटे आपू के मानो के उधार वेचाण करे, क्रेडिट मां सेल्स करे अने जो कोई बेड डेब्ट करे तो ई बेड डेब्ट भोगवे कोण? कंसाइनी। एने ने એટલે કે ઈ બેડ ડેબ્ટ થી કન્સાઇનર ને કોઈ મતલબ છે નહીં। જો કન્સાઇનર ને કોઈ મતલબ ન હોય તો કન્સાઇનર ની બુક માં આપણે કોઈ પણ જાત ની એન્ટ્રી એના માટે કરવાની રહેતી નથી। ક્લિયર ફ્રેન્ડ? ચલો તો હવે આપણે લોકો બનાવશું કન્સાઇન। ચલો બનાવીએ ફ્રેન્ડ્સ આપણે બધું। चलो करिए। इन द बुक्स ऑफ नीरज केमिकल्स बे अकाउंट बनावा पड़ से। चलो प्रेम थी बनावो। इन द बुक्स ऑफ कंसाइनर नटराज केमिकल्स क्यों अकाउंट बनाओ पड़ से अपने फ्रेंड्स? पहला कंसाइनमेंट अकाउंट। હંમેશા હું તમને મોટો એટલા માટે બનાવું છું, જોઈન્ટ વેન્ચરમાં પણ તમે સમજી જ ગયા હશો કે મેં શું કામ એને મોટું બનાવડાવ્યું હતું, કારણ કે જેથી કરી અને હું ડિટેલ વાઇઝ લખાવતો હોઉં છું તો તમને ડિટેલ્સમાં માહિતી મળી રહે એટલા માટે ફ્રેન્ડ્સ। અને બીજો બનાવવો પડશે આપણે કન્સાઇની। કોણ છે આપણી કન્સાઇની આ વખતે? ઓકે વેરી ગુડ, કન્સાઇની રૂપાળી ટ્રેડર્સ અકાઉન્ટ। કન્સાઇની રૂપાળી ટ્રેડર્સ અકાઉન્ટ डेबिट एंड क्रेडिट। बहुत ઓકે એવરીવન, ચલો દ્વારકાધીશ નું નામ લઈ અને સમની શરૂઆત કરીએ। જય દ્વારકાધીશ। હવે આપણે બહુ નજીક છીએ આપણી મંઝિલ થી, બરાબર? બે ટોપિક નવા આવશે એ શીખવાડી દઉં, એટલે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ તમને આવડી ગયું અને પછી ડાયરેક્ટ આપણે લોકો આઈએમપી સમજ કરશું। ચલો સૌથી પહેલા એને ગુડ્સ મળ્યો છે કેટલો, તો કે 2000 લીટર અને 10 રૂપિયા એક લીટર નો ભાવ હતો। तो लखो कंसाइनमेंट अकाउंट में डेबिट साइड फ्रेंड्स टू गुड्स सेंट ऑन कंसाइनमेंट अकाउंट टू थाउजेंड लीटर्स इनटू 10 रुपीज
टोटल 20,000 था से फ्रेंड्स। They paid rupees 1,000 for expenses. They એટલે કોણ તો કે કન્સાઈનર કન્સાઈનરે પોતે ખર્ચો ચૂક્યો છે તો અહીંયા શું લખશો ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ પેડ કરાય લોકેશન કન્સાઈનરે પે કરાય તો કેશ ઓર બેંક એક્સપેન્સીસ પેડ બાય કન્સાઈનર કન્સાઈની લખી કન્સાઈનર છે તો ની ક્યાંથી લખી હકાય They paid 1,000. Okay. एना बजी. The consignee accepted a bill of 12,000. चलो मैं तुम्हें समझाई दी दूँ कि consignee ये 12,000 का bill accept कर रही है. इसलिए अपने consignee account में credit कर सो 12,000. By bills receivable account. Clear everyone? એના પછી કેવું કીધું છે? The letter discounted for 11,800. પછી આપણે બેંકમાં વટાવીએ નાખ્યા 11,800 માં એટલે 200 નો આપણને લોસ થયો. લોસ આપણે ડેબિટ કરીએ કન્સાઈનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 200 રૂપિયા. અહીંયા લખશો ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. કેસર બેંકને અરે લોસ થયો છે 200 રૂપિયા. ऊपर एक्सपेंस कही रहता हूँ अहीं अलग सो बिल्स रिसीवेबल डिस्काउंटेड बिल्स रिसीवेबल डिस्काउंट बराबर छे इनटू ब्रैकेट कही लखू कंपलसरी रहेशे बराबर छे बिल्स रिसीवेबल डिस्काउंट बिल्स रिसीवेबल जे डिस्काउंट थयो छे ते एना पछी 100 liters were destroyed in transit for which the insurance company paid a claim of 600. चलो करो working note number 1. Value of abnormal loss. Value of abnormal loss. Value of abnormal loss friends. Okay. एवरीवन यो जय द्वारकाधीश 100 लीटर डिस्ट्रॉय किया छे ने 1 लीटर नो भाव छे 10 रुपया तो कॉस्ट करिए कॉस्ट 100 लीटर ने 100 लीटर्स इनटू यहां के लिख रहा हूं 100 लीटर्स इनटू 10 रुपीस 11,000 रुपीस था से फ्रेंड्स प्लस कंसाइनर्स प्रोपोर्शनेट एक्सपेंस चलो कंसाइनरे 2000 लीटर माटे 2000 लीटर मोकला था तेरे कितलो खर्चो कर्यो तो कंसाइनरे आपने कीधु तो 1000 रुपया नो 2000 લીટર માટે 1000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો કન્સાઈનર જ્યારે 2000 લીટર મોકલતો હતો ત્યારે કેટલો ખર્ચો કર્યો હતો 1000 રૂપિયાનો હવે લોસ જો છે 100 લીટરનો તો કન્સાઈનરને કેટલો ખર્ચો થશે 100 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડ બાય 2000 ધેટ મીન્સ 50 રૂપિયા 50 રૂપિયા તો અહીંયા ટોટલ કોસ્ટ આવે છે ફ્રેન્ડ્સ 1,050 रुपीस ओके एवरीवन अबे इमाती है ना कि तो क्या भाई इंश्योरेंस कंपनी का एक रुपया आपवानी चाहे तो लोगों माइनस इंश्योरेंस कंपनी लॉस चाहे ना हाँ इंश्योरेंस कंपनी आपने कितना रुपया आपवानी चाहे 600 रुपीस ओके तो इंश्योरेंस कंपनी जितना देवानी जितना लेस करना किया तो बाकी नो अपन ने थाई चल लॉस 450 रुपीस नो क्लियर गाइस बताने एवरीवन यो जय द्वारकाधीश एवरीवन बताने गाइस
ओके बता लकी से पूछ दे साथ है वांदो नहीं आता ना कोई ने तकलीफ थाती तो केजो मने चलो तो आनी एंट्री करी आपने क्या तो के कंसाइनमेंट अकाउंट में क्रेडिट साइड જોઈ લેવાનું કે ઇન્સ્યોરન્સ કંપની પે કરે છે કે એક્સેપ્ટ કર્યું છે ખાલી પેડ કીધું છે બરોબર છે ઇન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા આપ્યા છે આપણને 600 ની એન્ટ્રી લખશું ને બે 600 450 ઇન્સ્યોરન્સ કંપની આપણને 600 રૂપિયા આપશે એટલે આપણી આવક થઈ એટલે આપણે એ ક્રેડિટ કરીએ અને ઓપોઝિટ ઓપોઝિટ અકાઉન્ટ લખશું બાય કેશ ઓર બેંક અકાઉન્ટ અહીંયા લખશું इनटू ब्रैकेट करीने कैश रिसीव्ड फ्रॉम इंश्योरेंस कंपनी जो अगर मैं यहां बाय इंश्योरेंस कंपनी लिखा हुआ था कारण के यहां पेड शब्द ना तो यहां खाली एक्सेप्टेड क्लेम की तो यहां सु की तो के इंश्योरेंस कंपनी ने पे कर रहा है बराबर है એટલે कैश रिसीव्ड फ्रॉम इंश्योरेंस कंपनी 600 અને 450 નો લોસ થયો છે લોસ તો અહીંયા લખશું બાય પીએનએલ અકાઉન્ટ આ બાજુનો બાય પીએનએલ અકાઉન્ટ ઈ લોસ કન્સાઇનમેન્ટ નો હોય તો આ એબનોર્મલ લોસ છે એબનોર્મલ લોસ પીએનએલ માં ડેબિટ થાય છે એટલે અહીંયા એને ક્રેડિટ કરી દેવો પડે બરાબર છે 450 અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું વર્કિંગ નોટ નંબર 1 ક્લિયર એવરીવન ओके अबे सुन क्या चीज़ है रुपारी ट्रेडर्स ट्रेडर टुक डिलीवरी ऑफ़ द रिमेइंग गोड्स एंड पेड 1200 फॉर सेल्स एक्सपेंस रुपारी ट्रेडर्स से 1200 रुपया सेल्स खर्चों चुको है सर रुपारी ट्रेडर्स से 1200 रुपया सेल्स ना चुको है एक्सपेंस ना तो आप रहा हमारे ये एक्सपेंस थे क्यों क्योंकि आपके पास है मार्क्स है लेकिन अब सो टू कंसाइनी કન્સાઇનર રૂપાલી ટ્રેડર્સ અકાઉન્ટ કન્સાઇનર ની બુક માં તો આપણે કરીએ છીએ ભાઈ એન્ટ્રી ટુ કન્સાઇની રૂપાલી ટ્રેડર્સ અકાઉન્ટ અને કેટલા રૂપિયા આપ્યા છે ને 1200 બસ ફોર સેલ્સ એક્સપેન્સ ત્યાં ડેબિટ કરશું ફ્રેન્ડ્સ तो કન્સાઇની રૂપાલી ટ્રેડર્સ માં શું કરી દેશું આપણે ક્રેડિટ કરશું તો ક્રેડિટ કરશે 1200 રૂપિયા બાય બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઓકે ગાઈસ ક્લિયર બધાને જય દ્વારકાધીશ એના પછી ફ્રોમ ધ અકાઉન્ટ્સ રિસીવ ફ્રોમ ધ કન્સાઇની ઇટ વોઝ સીન ધેટ 1600 વેર સોલ્ડ એટ રૂપિયા 20 ચલો 1600 લીટર વેચાઈ ગયું છે કન્સાઇની એ વેચ્યું છે 20 ના ભાવે બરોબર છે તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ માં ક્રેડિટ કરશું સેલ્સ આપણી ઇન્કમ કહેવાય અને એ રૂપિયા બધા કન્સાઇની પાસે પડ્યા છે એટલે અહીંયા લખશું બાય કન્સાઇની By consigning Rupali Traders account sales no share kitla thase 16 1600 लीटर इनटू 20 रुपीस 32000 क्या डेबिट छे तो रूपाली ट्रेडर्स में શું થશે डेबिट डेबिट टू कंसाइनमेंट अकाउंट 32000 इंटू ब्रैकेट करीने लखजो सेल्स 32000 ओके હવે શું કહે છે જોઈએ देयर वाज अ शॉर्टेज ऑफ 50 लीटर ड्यू टू नेचुरल कॉज એટલે એનો મતલબ એવો થયો કે કુદરત કારણે 50 લીટર છે ઉડી ગયો હશે બરોબર કેમિકલ
तो इनो मतलब सुन थियो के मानो मुहैया सिखवारो ग्राफ द्वारा कई चाहिए इनो लॉस क्या नहीं कोई नो लॉस नो क्या भाई नॉर्मल लॉस है अने सारा यूनिट भोगाऊ से इनो खर्चो मानो के आई थी 2000 लीटर आयो मोइकलो ये मतलब 100 लीटर लस्ता मा नाश पामी गयो एबनॉर्मल लॉस जेनो आपने कैलकुलेशन ऑलरेडी कर ली दोषा कैलकुलेशन डन ओके હવે બાકીનો વધેલો માલ છે એ રૂપાળી લેવા જાય છે કેટલો 1900 લીટર હવે આમાંથી એને 50 જે યુનિટ છે એનો લોસ થઈ જાય છે 50 નો કે જે નેચરલ છે બાય નેચરલ છે બરોબર એટલે એની પાસે હવે બચ્યા કેટલા 1850 એમાંથી સેલ્સ કરે છે કેટલાનું 1600 લીટર નો સેલ્સ કર્યો હમણાં જ આપણે ગણતરી કરી એની 1600 લીટર 20 લેખે તો ક્લોઝિંગ માં કેટલો રહ્યો 250 ક્લોઝિંગ માં 250 ઈજન જો જે નોર્મલ લોસ આવશે જે નેચર ને કારણે લોસ આવશે ને એનું કેલ્ક્યુલેશન આમ ક્યાંય જરૂરી નથી પણ ક્યાં જરૂરી થાશે ખાલી ક્લોઝિંગ સ્ટોક વખતે જરૂરી થાશે ઓકે ફ્રેન્ડ્સ તો હવે હું તમને એમ કહું કે અહીંયા જે ખર્ચો થયો 1900 લીટર આની પાસે આવ્યું 10 रुपया लेके आयो तू चल આપણે કેલ્ક્યુલેશન ઓલ બ્રેકિંગ નોટ કરી લઈએ પછી બાકીનું આગળ વધીએ ઓકે તો આટલું લખી લ્યો પહેલા હેડિંગ આપો વર્કિંગ નોટ નંબર 1 વેલ્યુએશન સોરી વર્કિંગ નોટ નંબર 2 વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક વર્કિંગ નોટ નંબર 2 વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક वैल्यूएशन ऑफ क्लोजिंग स्टॉक अंकित पानी वाले ना हुए अच्छा ही इधर आप ये तो हुई जा जाए अलग ना कैलकुलेशन वर्किंग नंबर नंबर वन मार्केट कैलकुलेशन ना जगह तो ही बताओ ना आई जो तुम रहे थे कोई रूम ओवरी सोच तो डस का भी ना यह कराओ चाको कैलकुलेशन खाली ओवरी सोच रखो लॉस 50 50 लीटर नॉर्मल लॉस नेचुरल डस ओके से देखो तो ना उसी ना लेक्चर नो चल तो आपने कई रीतना था से जो समझो अबे इन्हें तो 1900 लीटर जो 100 लीटर तो रस्ता बना स्पामी गया पर इन्हों आपने तो कोई कैलकुलेशन ही करी नहीं खो अबे इन्हें भूली जावना इस 100 लीटर ने कहें कि ऑलरेडी इन्हों बदु कैलकुलेशन थाई गयो चल એટલે હવે આપણે 1900 લીટર મોઈક લા કે વાશે અને એની કોસ્ટ કેટલી લેવાની છે 10 એટલે 19000 થયા હા એમાં જે વેચાણ કોઈ આમ લખો આમ લીટર 1600 વેચાણ પર અહીંયા લખો હું સેન્ટ જો જો પહેલા વર્કિંગ નોટ પછી લખજો 1900 લીટર વેચાણ 10 રૂપિયાના ભાવે એમાં પછી થો નોર્મલ લોસ 50 યુનિટ નો એના કઈ આવ્યા નથી એટલે એમનમ એટલે એનો મતલબ એવો થયો કે 1850 લીટર ના કેટલા ગણા છે 19000 રૂપિયા યાદ આવ્યું મેં તમને કીધું હતું કે નોર્મલ જે લોસ થાય ને એનો ખર્ચો છે ને સારા યુનિટ ભોગવતા હોય છે એટલે આ 19000 રૂપિયા હવે કેટલા લીટર ના બની જાય 1850 લીટર ના પેલા 1900 લીટર ના હતા હવે 1850 લીટર ના થઈ ગયા કારણ કે 50 નોર્મલ હતો હજુ આમાં જ વર્કિંગ નોટ નો એક્સટેન્ડ કરી દો તો તમારી આખી વર્કિંગ નોટ થઈ જાય प्लस कंसाइनर्स एक्सपेंसेस टोटल करना को त्यार टोटल दी गणतरी करो એટલે જો હાઉ ઈઝી પડશે આમાં અહીંયા જો કન્સાઇનર ને ટોટલ કેટલો ખર્ચો કર્યો તો 1000 નો કર્યો તો બરાબર છે એમાંથી 50 રૂપિયા તો એબ નોર્મલ માટે નો તો એ આપણે કાઢી જ નાખવાનો ભૂલી જ જવાનો એબ નોર્મલ માટે ઓલા
रस्ता में 100 लीटर नाश पाई माता ने इनी वक्ते 50 रुपया गेन आता इतने अरे जब बाकी रहे से 950 रुपया बराबर ये आके ना माटे 1850 माटे अरे कंसाइनी ये जब खर्चों के रोजी सेल्स नो के रोजी इतने क्लोजिंग स्टॉक में इनी गणतरी में आवे नहीं नहीं बीजो खर्चों के रोता पहले लेते ना बराबर जन तो टोटल क्या लिया 1850 लीटर माटे टोटल खर्चों के रोजी 19,950 रुपया थियो समझाओ अबे जो गणतरी करिए कि लीटर अने टोटल रुपीस तो 1850 लीटर माटे आपने खर्चो करो 19,950 रुपया नो आपनी पाई पॉजी में केला बेचा छे 250 तो 250 से केटलो 19,950 करो जी फ्रेंड्स करण ने फोन कर लो के काम है 2695.94 એટલે 2696 રૂપિયા હું કહી દઉં છું ફ્રેન્ડ્સ ઓકે 2696 રૂપિયા ક્લોઝિંગ સ્ટોક થશે 2696 રૂપિયાનો ઓકે एवरीवन આવી ડુ ચલો એક વખત પાછી વર્કિંગ નોટને વ્યવસ્થિત લખી લ્યો ઝડપથી જે ન લખાણે રૂકો ચલો વ્યવસ્થિત કરી લ્યો आई थी चालू थी ओ ऊपर उन्होंने देखो जी टोटल 2000 लीटर मोई क्या था 100 लीटर ये वाली 100 लीटर तो एम नॉर्मल लॉस नहीं क्यों इले वाले रूपाली पास है वो 1900 लीटर है ये वाली 50 नो तो नॉर्मल लॉस नहीं क्यों उड़ी क्यों तो भाई 4850 ये वाली 1600 लीटर तो ने वेची नहीं का तो क्लोजिंग में क्या लगा 250 लीटर है कुछ नहीं लूंगा समझ आ रहा है चलो भाई जो अगर फटाफट करो ना ना पी दो नहीं तो बोल बोल तुम जी 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 Thank you everyone. Thank you बता रहे guys. Everyone. समझाइए से बता रहे. नेरे दबो न देखो ना. ચાલો 2696 ક્લોઝિંગ સ્ટોક છે એની એન્ટ્રી આપણે આપી આ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ માં ક્રેડિટ સાઇડ લખો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ માં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઇડ લખો બાય ક્લોઝિંગ સ્ટોક વર્કિંગ નોટ નંબર 2 2696 પછી જોઈ લેજો લેક્ચર વધી ગયું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી 2696 ओके एवरीवन क्लोजिंग स्टॉक 2696 वर्किंग नोट नंबर 2 હવે કે છે હજી આગળ આપણે વાંચવાનું બાકી છે ધ કન્સાઇની વોઝ એન્ટાઇટલ ટુ અ કમિશન ઓફ 5% એન્ડ અ ડેટ ક્રેડિટ 2% હવે જો ફ્રેન્ડ્સ અહીંયા કેવું થાય છે કે કન્સાઇની ને આપણે કમિશન દેવાનું છે બરાબર તો અહીંયા લખીએ ટુ કન્સાઇની અકાઉન્ટ ડેબિટ સાઇડ લખજો To consignee rupa
व्यापारी ट्रेडर्स अकाउंट इंटू ब्रेकेट करी लखशो कमीशन कमीशन हेलो थासे फ्रेंड्स तो जो यहाँ हम कहे छे के 5% नॉर्मल छे એટલે સેલ્સ એને કર્યું તો અહીંયા હું લખું નોર્મલ 32,000 ઇન્ટુ 5% એટલે 1600 થશે ફ્રેન્ડ્સ અને ડેલ ક્રેડર 32,000 ઇન્ટુ 2% જો અહીંયા ક્રેડિટ સેલ્સ વિશે કીધું નથી કે આજે 32,000 નો સેલ્સ કર્યો એમાં ક્રેડિટ સેલ્સ કેટલો છે એ કીધો નથી જો એ કીધો હોત તો આપણી ક્રેડિટ સેલ્સ ઉપર જ ગણત એટલે કેટલા થયા 640 ટોટલ આવ્યા 2,240 રૂપિયા ફ્રેન્ડ્સ ઓકે એવરીવન ઓકે એવરીવન ચલો ત્યાં ડેબિટ ઓકે ત્યાં ડેબિટ તો કન્સાઈની અકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરશું By consignment account, $2,240. Consignee account में credit करो by consignment account, ₹2,240. Clear? પછી એમાંથી એક લોકો બૂચ મારે છે અને એનાથી આપણને કોઈ મતલબ છે નહીં ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા પર સમજી પૂરો થાય છે આઈ થિંક હવે તમને ક્લોઝ કરતા આવડી ગયું છે બરાબર ને એટલે એનો પ્રોફિટ છે ગોતી અહીંયા લખજો ટુ પીએનએલ અકાઉન્ટ અને અહીંયા જે અમાઉન્ટ આવશે ક્રેડિટ સાઇડ કન્સાઇનીમાં અહીંયા લખજો બાય બેંક અકાઉન્ટ ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો મળીએ છીએ હવે આવતીકાલે પાછા બપોરે 3 વાગે ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ